સૌ મિત્રો, સજ્જનો, વિચાર ક્રાંતિ અભિયાનના આપણા સૌ સભ્યો, આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા, એક કમાન્ડર સૈનિકો પર ગુસ્સે થઈ ગયા. મિત્રો, વાર્તાનો હેડિંગ તો સાવ સામાન્ય દેખાય છે, કમાન્ડર છે, સૈનિકો ઉપર ગુસ્સે થઈ જાય એ સ્વાભાવિક છે, પણ આ ભૂમિકામાં કંઈક જુદી વાત છે. એક સૈન્યની અંદર એક કમાન્ડર અને એની નીચેની જે ટુકડી હતી, લગભગ 200-250 માણસની, સૈનિકોની, અને એ એના કમાન્ડર હતા. રોજ એની સાથે એને કસરત કરવાની, એને તાલીમ આપવાની, અને એ પ્રકારે એક જ કેમ્પસમાં એ બધા રહેતા હતા. કોઈ એક વખત કમાન્ડર બધા જ સૈનિકોની પાસે આવે છે. સૈનિકો આમ બધો જ વ્યવસ્થિત રીતે એક પછી એક રોમાં ગોઠવાઈ ગયેલા, 8-10 રો થઈ ગઈ હતી. જુદા જુદા અંતર ઉપર રો રાખવામાં આવે, આપણને ખબર છે, જ્યારે કસરત કરાવતા હોય ત્યારે, ડ્રિલ કરાવતા હોય ત્યારે. એને વાત કરી કે આપણા ઉપર થોડાક જ વખતમાં એક હુમલો થવાનો છે, એવા એક સમાચાર છે, અને એ હુમલાની અંદર સમજો આપણે થોડાક સૈનિકોની જરૂરિયાત છે, પણ મારે તમને ચેતવવા છે કે એ સૈનિકો એવા છે કે જે પોતે આપણા દેશ માટે પોતાનો જીવ આપવા માગતા હોય એવા સૈનિકો. એટલે કે એ સૈનિકો એમાં જશે લડવા, એટલે જીવતા આવવાના જ નથી, તો એવા થોડાક સૈનિકોની મારે જરૂરિયાત છે. જેઓ દેશ માટે ભોગ આપવા માગતા હોય એવા સૈનિકો તમે જે અત્યારે ઊભા છો, ત્યાર પછી 10 મિનિટ પછી તમે 3 ડગલા આગળ આવજો, જેને આ ભોગ આપવાની તૈયારી હોઈએ. બધાને એમ થયું કે બરોબર, સારી વાત છે. પેલા જે કમાન્ડર હતા એ થોડીક વાર માટે બહાર વ્યા જાય કે હું હમણાં આવું છું, શું સમાચાર આવ્યા એ જરા જાણી આવું છું અને પછી જોઉં છું. પાછા આવે છે તો બધા એક જ લાઈનમાં હતા, કોઈ આગળ આવ્યું જ નહોતું. ત્યારે કમાન્ડર એકદમ ગુસ્સે થઈ ગયા કે તમે બધા માઈક આંગલા જેવા છો, તમારા દેશ માટે, આપણા દેશ માટે જ્યારે ખરેખર ખપી જવાની તૈયારી હોય અને આપણે મરી જવાની તૈયારી હોય, ત્યારે તમારામાંથી એક પણ સૈનિક એવો સાહસિક નથી, એવો હિંમતવાળો નથી કે પોતાના જીવનનો ભોગ આપી દે. અને જો આ જ પ્રકારના સૈનિકો આપણા હશે તો આ દેશનું આપણે થશે શું, પરદેશની વાત છે. એટલો બધો ગુસ્સે થઈ ગયો, એટલો બધો ગુસ્સે થઈ ગયો કે ખરેખર ઈ ભાન ભૂલી ગયો કે સૈનિકોને ખરેખર આટલા બધા ગુસ્સે ન થવાય. અને હજી થોડીક વાર વિચાર કરે છે, કારણ કે સૈનિકો તો મૂંગે મોઢે સાંભળે જ રાખે, સૈનિકોને તો બોલાય જ નહીં, સૈનિકોને એક શબ્દ પણ ન બોલાય, ખુલાસો પણ ન કરાય. અને થોડીક વાર થઈ ત્યાં એને પોતાને ખબર પડી કે આ બધાય સૈનિકો 3 ડગલા આગળ આવી ગયા છે. એટલે બધા લાઈનમાં જ હોય, જો અમુક જ સૈનિકો 3 ડગલા આવ્યા હોય તો એટલા જુદા પડે, પણ બધાય સૈનિકો જો 3 ડગલા આગળ આવ્યા હોય તો લાઈન કેવી રીતે બદલે? એટલે પોતાની લાઈન જ 3 ડગલા આગળ આવી ગઈ બધાયની. એટલે એની અંદર જે 150-200 સૈનિકો હતા એ બધા જ 3 ડગલા આગળ આવી ગયા હતા. એને ખબર પડી, એનો ગુસ્સો એકદમ શાંત થઈ ગયો. થોડીક વાર બેસી ગયા, પાણી પીવાનું માંગ્યું અને એને એમ કીધું કે તમને સૌને ધન્યવાદ આપું છું, મને ખબર નહીં, હું એક મિનિટ માટે તમે જે કામ કર્યું છે એની રાહ ન જોઈ શીખો, હું એક મિનિટ માટે વિચારી ન શીખો કે તમે બધા જ આગળ આવ્યા છો અને કે તમે બધા જ ભોગ આપવા માગો છો. એક પણ સૈનિક એવો નથી કે જે ખરેખર દેશ માટે ભોગ આપવા તૈયાર નથી. અને મેં તમને બધાને બાયલા કીધા, મેં તમને બધાને એમ કીધું કે તમે નકામા છો, પણ વિચાર કરો કે તમે તો બધાય આવી ગયા, મારી વાતનું તમે સાવ તમારા બધાય કરતા મને સાવ સામાન્ય બનાવી દીધો, તમે બધા બહુ ઊંચા છો, મને સાવ નીચો બનાવી દીધો, મારે આવો ગુસ્સો તમારા ઉપર ન કરાય. કારણ કે તમે જ્યારે
ખૂબ સારું કામ કર્યું હોય, અતિ ઉત્તમ કામ કર્યું હોય, ત્યારે મારે ગુસ્સે થવું એ વ્યાજબી છે? મિત્રો, મારે પણ તમને એમ કહેવું છે કે આપણને ક્યારેક ક્યારેક એવું બને છે કે અમુક પ્રકારના કામ આપણી નીચે કોઈ ઉદ્યોગપતિ હોય તેની નીચે કરેલા કેટલાક માણસો અતિ ઉત્તમ કામ કરી આવ્યા હોય પણ એને ઠપકો આપતા હોય, કામ નથી કર્યું કારણ કે જાણકારી મેળવી ન હોય. કે ક્યારેક ક્યારેક એવું પણ બને છે કે વિદ્યાર્થી ભણતા હોય તો શિક્ષક વિદ્યાર્થીઓમાં, કેટલાક વિદ્યાર્થીઓ બહુ તેજસ્વી હોય, સારું કામ કરી આવ્યા હોય, પણ એ જ વિદ્યાર્થીને શિક્ષક ઠપકો આપતા હોય છે. થોડી વાર વિચાર કરવો છે. જિંદગીની અંદર કોઈ પણ સારી વાત તમારે જો કેવી હોય તો તમે ઝડપથી કહી દો, ઉતાવળથી કહી દો, ધીરજ રાખવાની જરૂર નથી. પણ જો તમારે નબળી વાત કેવી હોય, ખરાબ વાત કેવી હોય, કોઈને ઠપકો આપવો હોય, કોઈના ઉપર ગુસ્સે થવું હોય, તો તમે 5 કે 10 મિનિટ માટે પહેલાં વિચાર કરો કે હું જે ગુસ્સે થાય છે વ્યાજબી છે, નહીતર પહેલાં કમાન્ડર જેવું થશે. કમાન્ડરે જે બધા જ સૈનિકોને કીધું અને એ જ ભૂમિકા ઉપર તમે જો આ રીતે થશે. આ વાત નાની છે પણ વાર્તાની દ્રષ્ટિએ એનો બોધ બહુ મોટો છે કે જીવનમાં હંમેશા ધીરજથી જ આપણે આપણા ગ્રુપની અંદર, આપણી નીચે કામ કરતા માણસોમાં, અથવા તો આપણા સગા સંબંધીમાં, અથવા તો કોઈ વડીલ હોય તો ઘરના જે સભ્યો હોય એના ઉપર ગુસ્સે થતા પહેલાં થોડીક વાર વિચાર કરો. સૌને ધન્યવાદ.